जानी चोर। एक वाणिया ने त्रण पुत्रो हता। एक वार वाणियो बीमार पड़ियो। तेने त्रण छोकराओ ने बोलाव्या अने पूछ्यू के तमे शू करवा मांगो छो, तमे केवु जीवन जीववा मांगशो। मोटा छोकराए कह्यू के ते दुकान माथी गुजरान चलावशे। नानाए कह्यू हूँ सारो धंधो करीश। लल्लू ते सौथी नानो हतो, तेणे कह्यू हूँ चोरी करीश। एक वार कोई ने त्या चोरी करिए एटले वर्षो सुधी कई करवू पड़े नहीं। तेनी वात सांभळीने वाणिया ने खूब दुख थयू। तेणे कह्यू दीकरा चोरी करवी ए सरल कार्य नथी, जो पकड़ाय तो मार मारवामां आवे छे, तेना माटे बुद्धिनी खूब ज जरूर छे। छोकराए कह्यू मारी पासे एटली बुद्धि तो छे ज, जो तमे इच्छो तो तमे मारी परीक्षा लई शको छो। वाणियाए कह्यू तो तारे दिल्ली जईने बादशाह अकबरनो घोड़ो चोरवो पड़शे, जे ताजेतरमां काबूलथी लावामां आव्यो छे। जो तू एक अठवाडियामां घोड़ो लावे तो हूँ मानीश के तारामां बुद्धिनी कमी नथी। सारू, आटलू कहीने छोकरो तरत ज दिल्ली तरफ जवा लाग्यो। ते बहारना रस्ता पर रोकाई गयो अने विचारवा लाग्यो के अंदर केवी रीते जवुं। थोड़ी वार पछी तेणे एक वालद ने आवता जोयो। नजीक आवीने पूछ्यू, भाई क्या जाओ छो? वालदे जणाव्यू के ते दररोज शहेरमां मुंडन करवा जाए छे, आ तेमनो धंधो छे। वालदे पूछ्यू, तमे कोण छो? छोकराए कह्यू, हूँ जानीराम छू अने हूँ पण आ शहेरमां जवा मांगू छू। वालदे कह्यू के जे कोई काम करे छे ते ज शहेरनी अंदर जई शके छे, नकामा व्यक्तिने शहेरमां प्रवेशवानी मंजूरी नथी। आ सांभळीने जानीराम विचारवा लाग्यो કે શહેરમાં કેવી રીતે પ્રવેશ કરવું। તેણે વાળદને કહ્યું, ઠીક છે ભાઈ, હું પાછો આવીશ, પણ મને મુંડન કરતા જાઓ। વાળદ તેની સાથે સંમત થયા, કહ્યું, બેસો જાનીરામ। જાનીરામ બેસી ગયો, પરંતુ પાણીના અભાવે મુંડન કેવી રીતે થઈ શકે? ત્યારે જ જાનીરામે દૂર એક તળાવ તરફ ઇશારો કર્યો, ત્યાંથી વાસણમાં પાણી લાવો તો જ મુંડન થશે। વાળદે પોતાનું પાત્ર ત્યાં જ રાખ્યું અને પાણી લેવા ગયો। હવે શું હતું? જાનીરામે પેટી ખભા પર લટકાવી અને વાળદ હોવાનો ડોળ કરીને ઝડપથી શહેરમાં પ્રવેશ કર્યો। શહેરમાં પહોંચ્યા પછી તે એક ભટિયારી સાથે રહેવા લાગ્યો। ધીમે ધીમે ભટિયારીને કાબૂમાં કરી લીધી। તેને કહ્યું, જો તું સારું કામ હોશિયારીથી કરતી રહે તો હું તને રોજ એક અસરફી આપીશ। જ્યારે વૃદ્ધ સ્ત્રી સંમત થઈ ત્યારે તેણે કહ્યું કે આજથી મારું નામ જાની ચોર છે। જાની ચોર ક્યાં રહે છે તે કોઈને ખબર ન હોવી જોઈએ। બીજે દિવસે જાની ચોરે એક પત્રિકા લખી, તે વૃદ્ધ મહિલાને આપી દરબારમાં મૂકવા માટે। પત્રમાં લખ્યું હતું, રાજા સલામત છે, એક જાણીતો ચોર આ શહેરમાં આવ્યો છે, તે તમારો કાબુલી ઘોડો ચોરી લેશે। વૃદ્ધ મહિલાએ તે કાગળ તેના પોપટને આપ્યો અને પોપટ તે જ સમયે કાગળ મૂકવા દરબારમાં આવ્યો। રાજાએ પત્રિકા વાંચી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો। રાજાએ જાહેરાત કરી કે જે આજે રાત્રે અમારા ઘોડાની રક્ષા કરશે તેને 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। આ સાંભળીને એક લોભી સુવર્ણ દરબારમાં પહોંચ્યો અને ઘોડાની રક્ષા કરવાનું કામ લીધું। જ્યારે જાનીચોરને વૃદ્ધ સ્ત્રી પાસેથી ખબર પડી કે સુવર્ણકાળે ઘોડાની સંભાળ લેવાની જવાબદારી લીધી છે, ત્યારે તેણે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું, સુવર્ણના ઘરમાં બીજું કોણ કોણ રહે છે? વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેના માતા પિતા ભાઈ બહેન બધા જ ત્યાં છે, તેમનો એક યુવાન પુત્ર છે જે નોકરી માટે વિદેશ ગયો છે અને ઘણા વર્ષોથી ઘરે પાછો આવ્યો નથી। જાની ચોર ખુશ થયો અને વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે હવે કામ થઈ જશે, તમે લોખંડ પિત્તળ અને ગિલ્ટના કેટલાક ટુકડાઓ એકત્રિત કરો અને તેનું પોટલું બનાવો, બહારથી સુંદર રેશમી કાપડ લપેટીને બાંધો। વૃદ્ધ મહિલાએ પણ એવું જ કર્યું। સાંજે જાનીચોર પોટલું પોતાની બાજુમાં રાખી સુવર્ણકારના ઘરે પહોંચ્યો। તે રાત્રે સુવર્ણકારની પત્ની અને તેના પુત્રની વહુ ઘરે હતા। જાનીચોરે દરવાજો ખખડાવ્યો અને માતાને બોલાવી સુવર્ણકારની પત્ની ઘરડી થઈ ગઈ હતી।
આંખોથી સ્પષ્ટ જોઈ શકતા ન હતા। અવાજ સાંભળતા જ તે ઉઠી અને પુત્રવધૂને પણ જગાડી, અરે મારો સુવર્ણ આવ્યો છે, વહુ ઉઠો, જુઓ સુવર્ણ આટલા દિવસો પછી પાછો આવ્યો છે। માતાએ પુત્રને ગળે લગાવ્યો, તેણીએ કહ્યું, હવે તારો અવાજ રંગ બધું બદલાઈ ગયું છે મારા પ્રિય। હા માં, તું પણ 12 વર્ષમાં બદલાવ દેવી દેખાઈ રહી છે। નજીકમાં પુત્રવધુ બુરખો પહેરીને ઊભી હતી। જાની ચોરે પિતા વિશે પૂછ્યું ત્યારે ઘરવાળાઓએ જવાબ આપ્યો કે તેઓ આજે રાજાના ઘોડાનું રક્ષણ કરવા માટે ગયા છે। એક જાણીતો ચોર શહેરમાં આવ્યો છે, તે રાજાનો ઘોડો ચોરી કરવા માંગે છે। રાત્રે પુત્રવધુએ સારું ભોજન બનાવી ખવડાવ્યું, તેની માં તેના રૂમમાં સૂઈ ગઈ, તે પણ તેની પુત્રવધુ સાથે રૂમમાં પહોંચી ગયો હતો। ઘણા સમય સુધી બંને વાતો કરતા રહ્યા। છેવટે પુત્રવધુએ પૂછ્યું, તમે તમારા મા બાપ માટે બહુ પૈસા લાવ્યા હશે, મારા માટે કંઈક લાવ્યા છો? જાની ચોર હસ્યો અને પોટલાને ખખડાવીને બોલ્યો, આ જુઓ, હું આ વખતે તમારા માટે ઘણું બધું લાવ્યો છું। જાની ચોર કહે છે કે આ તારા બાપે આપેલ વસ્તુઓ કરતાં પણ આ બધી વસ્તુઓ ઘણી મોંઘી છે, અને તમે તમારા ઘરેણાઓ લાવો, આપણે તમારા બાપની વસ્તુઓ સાથે સરખામણી કરીએ। પુત્રવધુ ખૂબ ખુશ થઈ અને પોતાના બધા ઘરેણા લઈ આવી। ત્યારે તેને યાદ આવ્યું, તેણીએ કહ્યું, મારો હાર હું નથી લાવી, તે બીજા વેશ્યાલયમાં રાખ્યો છે, રાહ જુઓ, હું તેણે પણ લાવીશ। આટલું કહી તે બીજા રૂમમાં ગઈ। જાની ચોરે વિચાર્યું કે ભગવાને તેને સારી તક આપી છે, તેને ગુમાવી ન જોઈએ। તેણે દાગીના ઉપાડ્યા અને 4 દિવાલો કૂદીને નીચે પડ્યો। બધા દાગીના લાવીને ભટિયારી સ્ત્રીને આપી દીધા। બીજા દિવસે ઘરે પરત ફરતી વખતે સુવર્ણ કારણે આ વાતની જાણ થતા તેનું બોલવાનું બંધ થઈ ગયું। ક્યાં 500નું ઇનામ મળવાની ખુશી અને ક્યાં 1000ની ખોટ, તેને લાગ્યું કે આ તો જાની ચોરનું જ કામ છે। તે વેદનાથી રડતો રડતો રાજાના દરબારમાં પહોંચ્યો અને પોતાની વાત કહી। રાજાને સાંભળીને આશ્ચર્ય થયું। રાજા વિચારવા લાગ્યો કે જાની ચોર જ નહીં, કળાકાર પણ છે, મારા ઘોડાને તેનાથી કઈ રીતે બચાવવો? બીજા દિવસે ફરી એક પત્ર દરબારમાં પડ્યો, તેમાં પણ ઘોડાની ચોરી વિશે જ લખ્યું હતું। પત્ર વાંચીને રાજાએ ઘોડા પર ચાંપતી નજર રાખવા કહ્યું। ઇનામની રકમ 500થી વધારીને 1000 કરવામાં આવી। આ વખતે ઘોડાની સંભાળ રાખવા માટે કોઈ તૈયાર ન હતું। લોકો વિચારવા લાગ્યા કે ક્યાંક ઇનામના ચક્કરમાં ઘરની સંપત્તિ પણ લૂંટાઈ ન જાય, પરંતુ શહેરના કોટવાલથી રહી ન શકાયું। તેણે ઘોડાના રક્ષણનું કાર્ય લીધું। જાની ચોરને ભટિયારી સ્ત્રી પાસેથી જાણવા મળ્યું કે આ વખતે ઘોડાની પહેરેદારી કરવા માટે કોતવાલ આવ્યો છે। જાની ચોરે દુલ્હન જેવા કપડાં પહેર્યા અને થાળીમાં અગરબત્તી બાળીને મંદિર તરફ આગળ વધ્યો। રસ્તામાં એક તબેલો આવતો હતો, ત્યાં જ ઘોડા ઉપર ચડીને કોતવાલ રાજાના ઘોડાનું રક્ષણ કરતો હતો। કોતવાલે જ્યારે રાત્રે એક સુંદર સ્ત્રીને તેની પાસેથી પસાર થતી જોઈ, ત્યારે તેણે રોકીને પૂછ્યું, આ મંત્ર રાત્રિમાં તમે કોની પૂજા કરવા આવ્યા છો? મહિલાએ પોતાનો બુરખો ઉતાર્યો અને કહ્યું કે હું ઠાકુરજીની પૂજા કરવા આવી છું। કોતવાલે કહ્યું, હું પણ ઠાકુર છું। સ્ત્રી હસી પડી અને બોલી, જાઓ, કેમ મજાક કરો છો? કોતવાલે કહ્યું, હું મજાક નથી કરી રહ્યો, હું સાચું કહું છું, તમે ઠાકુરની પૂજા કરવા ગયા છો, જ્યારે ઠાકુર પોતે તમારી પૂજા કરવા માંગે છે। ઠાકુર આનંદથી કૂદી પડ્યા અને પોતાના ઘોડાને સાથે લઈને મંદિરે ગયા। તેણે ઘોડાને બહાર બાંધી દીધો। હાથકડી, બેડીઓ અને બંદૂક લઈને તે મહિલા સાથે મંદિરના આંગણમાં ગયો। હાથકડી અને બેડીઓ જોઈને સ્ત્રીએ પૂછ્યું, ઠાકુરજી, આ બધું શું છે? કોતવાલે તેને પ્રેમથી સમજાવ્યું કે આ ચોર ડાકુઓના ઘરેણા છે। સ્ત્રીએ તેને કહ્યું, હું તેને પહેરીશ। આટલું કહીને મહિલાએ હાથકડી લઈને તેના કાંડા પર લગાવી દીધી। તેના કાંડા પરથી હાથકડી હટાવતા કોતવાલે કહ્યું, આ તમારા માટે પહેરવાની વસ્તુ નથી, તમારા નરમ કાંડા પર વાગી જશે। મહિલાએ આગ્રહ કર્યો, ના, મારે આ વસ્તુઓ પહેરવી છે અને તે કેવી રીતે પહેરવામાં આવે છે તે જોવા માંગુ છું।
કોતવાલે કહ્યું, હું તમને બતાવીશ કે તેને કેવી રીતે પહેરવું તે હું તમને કહું તેમ તમે મને પહેરાવો। આટલું કહીને તેના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ સ્ત્રીએ પહેરાવી દીધી। પછી કોતવાલ હસતા હસતા બોલ્યો, જુઓ આમ પહેરવામાં આવે છે, હવે ખોલી દો। કોતવાલની વાત સાંભળી સ્ત્રી જોરથી હસી પડી। તેણે પોતાનો નકલી વેશ ઉતાર્યો અને બંદૂક ઊંચી કરીને કોતવાલની છાતી પર મૂકી। ચોરનું રૂપ જોઈને કોતવાલના હોશ ઉડી ગયા। આજીજીપૂર્વક કહ્યું, ભાઈ આ વખતે મને માફ કરી દે, હું ક્યારેય તારા રસ્તામાં નહીં આવું। તેણે કોતવાલને દોરડાથી બાંધ્યો, મોઢામાં કપડું નાખીને તેને ઘોડા પર બેસાડીને રાજાના મહેલની સામે ફેંકી દીધો। સવાર પડતા જ શહેરમાં વાતોવાત થઈ ગઈ। જાની ચૂરે કોતવાલની સ્થિતિ સર્જી, જે આજ સુધી ક્યારેય સર્જાઈ નથી। જાની ચોરના નામે લોકો ધ્રુજવા લાગ્યા। દરબારીઓને લાગ્યું કે હવે તેના હાથમાંથી ઘોડાને બચાવવો મુશ્કેલ છે, જ્યારે શરત લગાવવામાં આવશે ત્યારે તે ચોક્કસપણે ઘોડાને ઉડાડી દેશે। પત્ર ફરી દરબારમાં પડ્યો, જેમાં કાબુલી ઘોડાને જલ્દી ભગાડી જવાનું લખાણ હતું। આ વખતે 5,000 રૂપિયાનું ઇનામ રાખ્યા પછી પણ કોઈ ચોકી કરવા તૈયાર નહોતું। રાજાને ચિંતા હતી કે ઘોડાની રક્ષા કેવી રીતે કરવી અને જાની ચોરને કઈ રીતે પકડવો। જ્યારે કોઈ ઉકેલ ન મળી શક્યો ત્યારે રાજાએ પોતે જ નક્કી કર્યું કે તે ચોરને પોતાના હાથે જ પકડશે। વિચાર કરીને રાજા કાબુલી ઘોડા પર બેસીને ચોકી કરવા લાગ્યા। જાની ચોરને ખબર પડી કે આ વખતે રાજા પોતે ચોકી પર છે। વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કરીને તે મંદિર તરફ જતા રસ્તા પર બેસી ગયો અને તેની સામે ચક્કી મૂકીને અનાજ દળવા લાગ્યું। વૃદ્ધ સ્ત્રીને રસ્તાના કિનારે અનાજ દળતી જોઈ રાજાએ પૂછ્યું, આ સમયે તમે કોના માટે અનાજ દળી રહ્યા છો? વૃદ્ધ મહિલાએ આત્મા જઈને કહ્યું, શું કરું ભાઈ, વૃદ્ધાવસ્થા બહુ જ ખરાબ છે અને એનાથી પણ ખરાબ છે ગરીબી। દિવસે આ વિસ્તારના બાળકો મને ચીડવે છે, એટલા માટે રાત્રે અહીંયા આવીને કામ કરું છું। થોડી વાર પહેલા જ એક સિપાઈ ઘઉં આપી ગયો છે દળવા માટે, હવે આવીને લઈ જશે। આ સાંભળીને રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા, પૂછ્યું, એ સૈનિકનું નામ શું હતું? વૃદ્ધ સ્ત્રીએ તેના કપાળમાંથી પરસેવો લૂછ્યો। તેણીએ કહ્યું, નામ કંઈક જાની જેવું કહી રહ્યો હતો। રાજાને ખાતરી થઈ ગઈ કે તે જાની ચોર છે। તેણે વૃદ્ધ મહિલાને પૂછ્યું, તે ક્યારે પાછો આવશે? વૃદ્ધ મહિલાએ કહ્યું, ભાઈ આવતો જ હશે। રાજાએ વિચાર્યું, ચોરને પકડવાનો આનાથી સારો મોકો નહીં મળે। તેણે વૃદ્ધ સ્ત્રીને કહ્યું, તમે મારા કપડાં પહેરો અને મને તમારા કપડાં આપો, જેથી હું તેને પકડી શકું। તે સૈનિક નથી, તે ચોર છે, હું તેને પકડીને રાજા પાસે લઈ જઈશ। રાજાએ તેને તેના વસ્ત્રો પહેરાવીને મંદિરના પ્રાંગણમાં મોકલી દીધી। તેનો કાબુલી ઘોડો પણ તેને સોંપ્યો। તેણે પોતે વૃદ્ધ મહિલાના ફાટેલા કપડાં પહેરી દીધા અને રસ્તાની બાજુમાં બેસીને ચક્કી ગોળ ફેરવા લાગ્યો। ઘોડો હાથમાં આવતા જ ચોર પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં, તે તરત જ ઘોડા પર ચડી ગયો અને બોલ્યો, રાજા સલામત છો, તમે ચક્કી પીસતા રહો। પ્રિય જાની ચોર ભાગી ગયો। રાજાએ અવાજ સાંભળ્યો ત્યારે તેનું હૃદય આઘાત પામ્યું, ચક્કી હાથમાંથી નીકળી ગઈ। વાહ જાની ચોર, તો ડાપણનો પૂતળો નીકળ્યો। બીજી તરફ જ્યારે જાની ચોર રાજાના વેશમાં ઘરે પહોંચ્યો ત્યારે વાણિયાને ખાતરી થઈ ગઈ અને કહ્યું, સાબાસ દીકરા, હવે તું ચોક્કસ ચોરી કરી શકે છે, પણ યાદ રાખજે, ગરીબોને ક્યારેય હેરાન ન કર, ઈમાનદારી અને મહેનતથી કમાયેલા પૈસાને લૂંટશો નહીં અને ગરીબોની મદદ કરવામાં પાછળ ન રહેશો, હવે જાઓ અને રાજાનો ઘોડો પાછો આપી આવ। આ સાંભળીને જાની ચોર ઘોડો પરત કરવા નીકળી પડ્યો। મિત્રો, જાની ચોરની વાર્તા સાંભળવા બદલ આભાર। તમને આ વાર્તા કેવી લાગી તે તમે અમને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો। જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।